इंटीग्रेटेड पर्सनालिटी डेवलपमेंट कोर्स एक प्रश्न आपणे पूछिए सौ श्रोताओं ने मन में विचारजो जवाब आपणे पूछता नथी पण कदाच एवं बने कि आपणी ज्यारे अंतिम अवस्था होय कहता के ज्यारे अग्नि संस्कार थई रह्या होय अने कदाच भगवानी कृपाथी आपणने ए दृश्य नजर समक्ष देखाय આપણે આંખો સમક્ષ જોઈ શકતા હોય સાંભળી શકતા હોય એવો કદાચ આપણને ભગવાન કોઈક દિવ્ય દેહ આત્મા સ્વરૂપે આપણને ત્યાં આપે અને આપણે કદાચ એ વખતે આપણા મિત્રો જે આપણા અગ્નિ સંસ્કારમાં આવી ગયા હોય એમની કેટલીક વાતો આપણે સાંભળી શકતા હોઈએ તો એ મિત્રો આપણા જીવન વિશે આપણા વિશે એવી કઈ વાત કરે તો આપણને ગમે અને એવી કઈ વાત કરે તો આપણને ન ગમે કે ભાઈ ફલાણા ભાઈ છે એ તો બહુ જ સારા હતા કે અથવા તો બહુ જ પ્રામાણિક હતા ગામ માટે એમણે બહુ જ કર્યું દેશ માટે એમનું બહુ જ સારું પ્રદાન હતું આવી કઈ વાત કરે તો આપણને ગમે અને કઈ કઈ વાત આપણા વિશે થાય તો આપણને ન ગમે એ થોડું વિચારીએ કદાચ આપણે જે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી રહ્યા હોઈએ સમગ્ર જીવન દરમિયાન 30, 40, 50 વર્ષ કોઈક ઉદ્યોગની અંદર આપણે કંઈક કામ કર્યું હોય તો આપણી સાથેના સહકર્મચારીઓ આપણા વિશે કેવા અભિપ્રાય આપે તો આપણને ગમે અને સૌથી વિશેષ આપણા પરિવારજનો આપણા પિતાશ્રી માતુશ્રી આપના ધર્મપત્ની પતિ પત્નીનો જે સંબંધ હોય તો એ બધા જ સંબંધોમાંથી તમારા વિશે કેવી વાત થાય તો તમને ગમે અને કેવી વાત થાય તો ન ગમે કદાચ આ પ્રશ્ન દરમિયાન જ આપણે બધાને વિચાર આવી ગયો હશે કે સ્વાભાવિક છે આપણને એવું સમજવામાં આવે કે ભાઈ આ તો બહુ વફાદાર હતા આમણે તો આખી જિંદગી બહુ સારી રીતે કાર્ય કર્યું પ્રામાણિક હતા સેવાભાવી હતા નિસ્વાર્થ ભાવે સેવા કરી શકતા હતા કદાચ કર્મચારીઓ એવું કહે કે ભાઈ અમારા બોસ હતા તેમ છતાં ક્યારેય એવું લાગવા દીધું નથી અમારી સાથે એટલી સરસ રીતે મળી ગયા હતા હળી મળી ગયા હતા એકદમ સરળ હતા નિર્માની હતા આવી કંઈક વાત થાય તો આપણને સૌને ગમે સ્વાભાવિક વાત છે એ વખતે આપણને એવું યાદ નથી આવતું અંતિમ સંસ્કારના અંતિમ સમયે કે કોઈક તમને વિશે તમારા વિશે એવું બોલે કે ભાઈ આ ભાઈ પાસે તો આટલા સારા જે કહેવાય કે કપડાં હતા આટલા સારા જે કહેવાય કે બીજી કોઈ સામગ્રી આપણી પાસે હતી કોઈ સાધનો કયા હતા કાર તમારી પાસે કઈ હતી એવું કોઈક વિચારે કે બોલે તો આપણે કદાચ એટલું બધું નહીં ગમે પણ તમારા વિશે રિસ્પેક્ટની નજરથી જોવાય તો આપણને વિશેષ ગમે છે આ કોર્સ દ્વારા ભારત દેશના નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને ઘણું બધું એ લોકો ટેકનિકલ એજ્યુકેશન કોર એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે પણ એમાંથી સૌથી વધારે અગત્યનું કદાચ માણસ આ પૃથ્વી પરથી જાય તેમ છતાં એની સ્મૃતિ કાયમ રહે એને લોકો સંભાળે એ સેના દ્વારા શક્ય છે તો એના મૂલ્યો દ્વારા સંસ્કાર દ્વારા જે ભારત દેશની એક અણમોલ ધરોહર છે આ કોર્સ દ્વારા એવી એક ધરોહર પીરસવાનો પ્રયત્ન એ આપણી સંસ્થાએ કરાયો છે જેટલા પણ મહાપુરુષો હોય એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય આપણે બધાને ઓળખીએ છીએ એટલા માટે નહીં કે વકીલ હતા સાયન્ટિસ્ટ હતા પણ એટલા માટે એ મહાપુરુષ કહેવાયા કારણ કે એમના જીવનની અંદર એવા વેલ્યુઝ હતા દેશ પ્રત્યેની ભાવના હતી રાષ્ટ્રભાવના હતી પ્રામાણિકતા હતી એવા પુરુષાર્થ કરવાની જે વાત હતી તો આ વેલ્યુઝ પીરસવા માટેનો આપણો આ કોર્સ છે કે જેના દ્વારા આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ દ્વારા એક સેવા દેશની થાય એવો એક પ્રયત્ન છે આપણે આ કોર્સની અંદર જે પ્રયત્ન કર્યો છે તો નેશનલ કોલ ઓફ એક્શન એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી આફ્ટર 34 યર્સ જે 2021માં રિવીલ થઈ તો એમાં પણ વારે ઘડીએ રેફરન્સ મળે છે એમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓમાં પણ આવા પ્રકારના લક્ષણો હોવા જોઈએ એ વાત પણ વેલ્યુઝની છે ટુ બિલ્ડ કેરેક્ટર એનેબલ લર્નર્સ ટુ બી એથિકલ રેશનલ કમ્પેશનેટ એન્ડ કેરિંગ એટલે કે એવા કેરેક્ટરવાળા આ યુવાનો થાય એવી દેશની રાષ્ટ્રની સરકારની પણ અપેક્ષા છે એ દિશામાં એક પ્રયત્ન છે આ કોર્સનું વિઝન એ છે કે એક એવા યુવાનો તૈયાર થાય હુ લર્ન લવ એન્ડ લીવ નોબલ વેલ્યુઝ કે જે યુવાનો છે એ પોતાના જીવનમાં આવા વેલ્યુઝ ઇમ્બાઇબ કરે પોતાના જીવનમાં અપનાવે મિશન એ છે કે યુનિવર્સિટીમાં ઓલરેડી હજારો લાખો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો એમના કોર એજ્યુકેશનની સાથે સાથે આવા એથિક્સ અને મોરલ વેલ્યુ એજ્યુકેશનનો કોર્સ પણ પોતે પ્રાપ્ત કરે એક હોલિસ્ટિક વેલ્યુ બેઝડ એજ્યુકેશન એવું એક વ્યક્તિત્વનું નિર્માણ થાય એવો પ્રયત્ન આ કોર્સ દ્વારા આપણે કરીએ છીએ
કોર્સની શરૂઆતમાં આપણે કેટલોક સર્વે કર્યો, પીપી સવાની યુનિવર્સિટીના સપોર્ટથી ત્યાંના વિદ્યાર્થીઓ જુદી જુદી ફેકલ્ટીઝના હોય, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, એમની સાથે એક્સરસાઇઝ કરી 2 દિવસની કે ખરેખર વિદ્યાર્થીઓને આ કોર્સની જરૂર છે કે નહીં, અને જો જરૂર છે તો કઈ રીતે પીરસાવો જોઈએ, વોટ શુડ બી ધ મેથડ ઓફ ડિલિવરી, એ વિશે ખૂબ સારી રીતે ચર્ચાઓ ત્યાં થઈ, સર્વે થયો. એ ઉપરાંત ત્યાંની જે ફેકલ્ટીઝ હતી, વાઇસ ચાન્સલર સાહેબ, પ્રોવોસ્ટ સાહેબ હતા, એ બધા સાથે પણ મુલાકાત થઈ કે વોટ ધી આર ફેસિંગ ધ ડિસિપ્લિનરી ઇસ્યુઝ ઓફ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ તરફથી એ લોકો કેવા ઇસ્યુ ફેસ કરી રહ્યા છે, તો આ બધી વાતો પણ થઈ. અને ત્યાર પછી BAPSની એક R&D ટીમ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ એ તૈયાર થઈ કે જેની અંદર ઘણા બધા એવા પ્રોફેશનલ જે વર્લ્ડની નામાંકિત ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા હોય એવા વ્યક્તિઓ જોડાયા, અને IPDC કોર્સની એક R&D ટીમ તૈયાર થઈ. દાખલા તરીકે હાર્દિકભાઈ ભટ્ટ છે, શિકાગો ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર, એમનો એવોર્ડ એમને મળેલો છે. ઇલિનોય સ્ટેટની IT રિલેટેડ ગાઈડલાઇન્સ એ પોતે જ્યારે આપી રહ્યા છે, એ પણ આ કોર્સમાં જોડાયા. એ સિવાય ઘણા બધા એવા જે પ્રોફેશનલ કોર્સમાં ભણેલા, પ્રત્યુષભાઈ ગુપ્તા MBA કરેલું છે ઇરમામાંથી, એ પણ આ ટીમમાં જોડાયા. એ ઉપરાંત વરુણભાઈ પરમાર, કીર્તનભાઈ ચૌહાણ, રશ્મિભાઈ પરીખ હાવર્ડ યુનિવર્સિટીના MBA છે. તો એવી એક સારી R&D ટીમ જે 26 વ્યક્તિઓની હતી, એ લોકોએ મળીને કોર્સને કોન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યો કે એની અંદર કયા ટાઈપના સબ્જેક્ટ આવવા જોઈએ, વોટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર, અત્યારે શું જરૂરિયાત છે એ ફેસ કરી શકે એવા પ્રકારના એક કોર્સનું નિર્માણ આના દ્વારા થયું. અને ત્યાર પછી એક કોર્સનું સ્ટ્રક્ચર બહુ સરસ રીતે ગોઠવાય એવો એક પ્રયત્ન આપણે કર્યો કે જેમાં સૌ પ્રથમ કોઈ પણ લેક્ચરની શરૂઆત થાય તો એક પ્રોફેશનલી શૂટ કરેલી અને એડિટ કરેલી ઇન્ટ્રોડક્ટરી શોર્ટ ફિલ્મ રજૂ થાય. અત્યારે આપણી પાસે સમય નથી, બતાવતા નથી આપણે, પણ દરેક ક્લાસની અંદર શરૂઆતમાં 3-5 મિનિટ આવી એક ફિલ્મ હોય, જેથી કરીને વિદ્યાર્થી ડાયરેક્ટલી કનેક્ટ થઈ જાય સબ્જેક્ટ સાથે. એટલે એવી એક શોર્ટ ફિલ્મ એ પ્રોફેશનલ લોકો દ્વારા આપણે શૂટ કરેલી છે, એટલે કે ક્લાસની વેરી ફર્સ્ટ મોમેન્ટથી વિદ્યાર્થી એન્ગેજ થાય, સાયકોલોજીકલી માનસિક રીતે એનું જોડાણ થાય એ જરૂરી છે, એટલે એક ઇન્ટ્રોડક્ટરી શોર્ટ ફિલ્મ છે. ત્યાર પછી લેક્ચર વિડીયો, એ પણ જે લેક્ચરર વાત કરતા હોય એ લેક્ચરરની બેકગ્રાઉન્ડમાં 3 ગ્રીન સ્ક્રીન દ્વારા એનો કન્ટેન્ટ, એ વિઝ્યુઅલ્સ, ફોટોઝ, ઇમેજીસ એ કન્ટિન્યુઅસ જતા હોય, એટલે વિદ્યાર્થી રિલેટ કરી શકે કે શું વાત થઈ રહી છે સારી રીતે, તો એવું લેક્ચર વિડીયો, સ્ટુડન્ટ ઇન્ટરેક્શન, અને ત્યાર પછી વર્કબુક જે આની તૈયાર થઈ છે એ પણ બહુ જ કલરફુલ, એન્ગેજિંગ અને એક્ટિવિટીઝ એટલી ભરપૂર છે કે જેથી વિદ્યાર્થીઓ એ કોન્સેપ્ટને, એ વેલ્યુને પોતાના જીવનમાં અપનાવી શકે. કારણ કે માત્ર વિડીયોથી થતું નથી, એના માટે ઇન્ટ્રોસ્પેક્શન નેસેસરી છે, એ ચોથા પાર્ટમાં આપણે એ જોઈન કર્યું છે. ત્યાર પછી આવા પ્રકારની વર્કબુક છે, કલરફુલી આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એક લેક્ચર વિડીયોની ગ્લિમ્સ, હાઇલાઇટ્સ જોઈએ છે કે કઈ રીતે લેક્ચર વિડીયોમાં જુદા જુદા એક્સપર્ટ લેક્ચરર્સ, કોઈક સંતો છે, કોઈક બહારના એક્સપર્ટ લેક્ચરર્સ છે, એ લોકોએ જુદા જુદા સબ્જેક્ટ ડિલિવર કર્યા છે, એની એક હાઇલાઇટ વિડીયો આપણે નિહાળીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નંબર 2 શ્લોક નંબર 41 ભગવાન શ્રી કૃષ્ણ કહેતે હૈ વ્યવસાત્મિકા બુદ્ધિરેકે કુરુનંદના બહુશાખા અનંતાશ્ચ બુદ્ધિઓ વ્યવસાયિના. હે અર્જુન, અગર સફળ હોના હૈ તો કરિયર મે, લાઈફ મે એક ગોલ રખ, ઓર અગર અસફલ હોના હૈ તો બહુત સારે ઓપ્શન્સ રખ. કે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી નો સિદ્ધાંત શું છે? ફર્સ્ટ ધે બ્રેક યુ એન્ડ ધેન ધે રીમેક યુ. ડોન્ટ ગિવ ધ પાવર ઓફ અપ્રુવલ ઓફ યોર સક્સેસ ઓર ફેલિયર ટુ અધર્સ. આપણા મગજની અંદર બહુ જ ક્લિયર હોવું જોઈએ. નિષ્ફળતાઓ તો ખરેખર સારા શબ્દોમાં કહીએ તો સફળતા માટેની પૂર્વ તૈયારી છે. વિચારો, વહેલી સવારે તમે અને હું, બાળકો કે યુવાનો ઉઠીએ છીએ ત્યારે આપણે આપણી જાતનો વિચાર કરવાને બદલે સીધો ફોન ઉપાડીએ છીએ, સ્માર્ટફોન, અને જોઈએ છીએ કે કોણ શું કરે છે. આ IPDC ના જે યુવાનો છે એના પ્રત્યે અમને એવી અપેક્ષા છે કે આ યુવાનો ક્રાંતિકારી યુવાનો હોવા જોઈએ. યુવકો જે ધારે તે થાય. એટલે જેમ આતંકવાદી ઉપર દાસ થાય છે એના કરતા 8,500 ગણી વધારે દાસ આ વ્યસનો ઉપર થવી જોઈએ. તો યુવાનોની પાસે પોતાનું પણ એક એવું વ્યક્તિગત લક્ષ્ય હોવું જોઈએ જે લક્ષ્યને કારણે આખા રાષ્ટ્રના કેટલાક લક્ષ્ય પૂરા થાય. ટમટમ તો સિતારો નહીં પરંતુ ઝળહળ તો સૂર્ય, એ બનવા માટે આપણે જન્મ્યા છીએ. તમે જે ભૂમિમાં જન્મ્યા છો એ ભૂમિની અસ્મિતા તમારામાં ન હોય, એ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ તમારામાં ન હોય તો તમે ક્યારેય એ ધરતીના એક શ્રેષ્ઠ સંતાન તરીકે નહીં રહી શકો. કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે, લેકિન હર કામ અલગ ઢંગ સે કરતે. કે રાત્રે વહેલા જે સુવે વહેલો ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે અને સુખમાં રહે શરીર,
અને જો જાગત હૈ વો પાવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ એવી કઈ એક વસ્તુ બદલશો જેનાથી જીવન બદલાઈ જાય જેનાથી સુખ સુખ અને સુખ થઈ જાય દ્રષ્ટિકોણ બદલી નાખો થોડાક વર્ષ પહેલા અમે સભા કરીને રાત્રે મંદિરમાં પાછા આવતા હતા ત્યાં મંદિર કેમ્પસની અંદર જ એક પિતા એના દીકરા સાથે દીકરો એના બાપ સાથે ઝઘડો કરતા હતા એટલે કીધું ભાઈ મંદિર કેમ્પસમાં શા માટે ઝઘડો કરો છો એટલે બાપે મને કીધું કે સ્વામીજી આત્મહત્યા કરવા જેવાની વાતો કરે છે ઘર છોડી દેવાની વાતો કરે છે એટલે રાત્રે 11:30 વાગે હું એને મારી ઓફિસમાં લઈ ગયો દીકરાને બેસાડ્યો બાપને બહાર ઉભા રાખ્યા શું તકલીફ છે મને કે ઘર છોડીને જતા રહેવું છે તું ઘર છોડીને જઈશ ક્યાં મને કે આવડી મોટી પૃથ્વી છે મારા માટે જગ્યા નહીં મળે તું આજ રાતની વાત કર આજ રાત્રે તું ક્યાં જઈશ મને કે નદી પર બ્રિજ છે એના પર સુઈ રહીશ નદી પર તું ઓઢીશ છું પાથરીશ છું મચ્છર કરડશે મને મચ્છર કરડશે એ ચાલશે પરંતુ પિતાની ટક ટક કચ કચ મારાથી સહન નહીં થાય હું ઘર છોડીને જતો રહીશ એટલે મેં એના બાપુજીને બોલાવ્યા શું તકલીફ છે આપ વઢો છો વધારે એટલે ઘર છોડવાની વાતો કરે છે મને કે સ્વામી દીકરો 12માં છે અને મારા બાપુજી મરી ગયા અને એના 12માં જે મેં ખર્ચો કર્યો હતો એના કરતા વધારે છોકરાના 12માં ખર્ચો થઈ ગયો છે એની સ્કૂલની ફીસ એના ટ્યુશનના ખર્ચા એની બુક્સના ખર્ચા રાત્રે 11:30-12 વાગે રજાઈ ઓઢીને ધાબળો ઓઢીને બે બે મોબાઈલ રાખ્યા છે ચાર ચાર સિમ કાર્ડ રાખે છે અને કોકની સાથે ઓનલાઈન હોય છે હું એને ભણવાનું કહું છું એને બિલકુલ ગમતું નથી આટલી અપેક્ષા એક બાપ તરીકે અમે એની પાસે ન રાખી શકીએ મંગળ પર પાણી છે કે નહીં એના સંશોધન થાય છે પણ તમારા પરિવારજનોની આંખના ખૂણામાં ક્યાંક પાણી છે કે નહીં એનું થોડુંક સંશોધન કરવું એ સમજ્યા બરાબર છે અત્યારે આઈપીડીસીનું શું સ્ટેટસ છે એ આપણે જો વિચાર કરીએ તો 2019માંની શરૂઆત 500 વિદ્યાર્થીઓથી પીપી સવાની યુનિવર્સિટીમાં પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ અને ત્યાર પછી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUમાં 2020થી શરૂઆત થઈ જેમાં બીઈ અને બીફામના લગભગ 11,000 વિદ્યાર્થી 79 કોલેજમાં જોડાયા અને 2021માં અત્યારે 9 યુનિવર્સિટી અને લગભગ 200 જેટલી કોલેજીસની અંદર 25,000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે આ કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે આ બધી આપણે યુનિવર્સિટીઝ જોઈ શકીએ છીએ કે જેમાં ઓલરેડી આ કોર્સ ચાલુ છે અને બીજી ઘણી બધી યુનિવર્સિટીઝ છે કે જેમાં અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયમાં આ બધી યુનિવર્સિટીઝમાં પણ આ કોર્સ ચાલુ થવા જઈ રહ્યો છે આ કોર્સના જે અભિપ્રાયો છે ખૂબ જ સારા મળે આપણને વિદ્યાર્થીઓ તરફથી ફેકલ્ટીઝ તરફથી જે તે કોલેજ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તરફથી અને બધાને એવું લાગ્યું કે નહીં આ કોર્સ અમારા રેગ્યુલર સબ્જેક્ટ કંઈક કરતાં કંઈક અલગ છે અને અમે એમાંથી જીવન જીવવાના મૂલ્યો શીખીએ છીએ જે કદાચ અમારી છેલ્લી જિંદગીની છેલ્લી ક્ષણ સુધી અમારી સાથે રહેશે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓના ફીડબેક એના પર્સન્ટેજ પણ આપણે જોઈ શકીએ છીએ અને હવે એક વિડીયો દ્વારા આપણે નિહાળીએ કે આ કોર્સનો ઇમ્પેક્ટ ફીડબેક એ વિદ્યાર્થીઓ તરફથી કેવો આવ્યો છે એની એક અલ્પ ઝાંખી કરીએ આઈપીડીસી ઇઝ બેઝિકલી ફોર ધી ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ અ સ્ટુડન્ટ ઇટ વોઝ ડિઝાઇન્ડ બેઝિકલી ટુ improve the competence of student in the day to day life this subject is totally different than other engineering subjects IPDC na courses ni andar jetla bhi module che khub j upyogi che and mostly it cover all aspects of our life ana pachad je mehnat thai che bahu sari rite thai che the video lectures or content beyond excellence che em kahi shakai the way of presentation of the content in the workbook was really attention catchy because it included different flow charts shapes carrying the conclusions and it was amazing je level of examples badhaj lectures ma speakers e apya che eva examples vidyarthio pan sambhle temaj ame pan sambhliye to e jivan ma kaik prerna laiye evo anubhav sahaje sahaje e ubho thato hoy che jare me IPDC course bhanvano chalu karyo e vakte hu addicted hato cigarette pito hato parantu મેં જ્યારે આઈપીડીસી કોર્સને ભણવાનો ચાલુ કર્યો ત્યારબાદ મને રિયલાઇઝ થયું કે લાઈફમાં બીજી બધી ઘણી વસ્તુઓ છે જે મૂલ્યો છે લાઈફના એ વસ્તુ કરવી જોઈએ આ વસ્તુ બહુ ખોટી છે અને એના માટેના બહુ ઉપાયો દેખાડેલા છે આઈપીડીસીમાં તો અત્યારે હું એડિક્ટેડ નથી મારી ફેમિલીમાં મને ફાયદો એ થયો
કે હું નમતું મૂકવાનું ચાલુ કર્યું મેં. This course is also there for the professors, like principles of honesty, respect, discipline, purity, and all such things are very, very necessary in a student's life also and even in a professor's life. આજે હું જે અત્યારે બોલી શકું છું એ આ સબ્જેક્ટના લીધે છે કે પહેલાં મને બહુ જ સ્ટેજ ફિયર રહેતો પણ હવે આઈપીડીસી સબ્જેક્ટ ભણ્યા પછી હવે તે હું ઓવરકમ કરી ચૂક્યો છું. It was very short tempered and I get very angrily with little things, but after getting IPDC I can calm myself and be patient. Ek prashn aisa hua jab mujhe lagne laga ki jee mein aap yaar the maine social attend bhi kiya IPDC subject padh ke mujhe jo kuch seekhne mila hai jeevan ki reet to us cheez ki wajah se main bahut motivated hua hu aur main चाहूँगा कि मेरे जैसे बहुत बच्चे और बहुत छात्र ऐसे हैं जो डिप्रेशन में होते हैं उनको भी लाभ हो. PDC in one word means persistence. Turning point of my life. પોતે પોતાના ગુણો સાથે જ સંપર્ક કરાવે છે. એટલે કે યુવકોનું જીવન પરિવર્તન. Most amazing subject. IPDC is art of living. Life changing course. Motivation of my life. IPDC subject is as a holy book. વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ. ભગવાન પર હંમેશા શ્રદ્ધા રાખવી. પર્સપેક્ટિવ ઓફ લાઈફ. ફાઉન્ડેશન ઓફ ધ સક્સેસ. જીવન ઘડતરની એક પાઠશાળા. જીવન જીવન સરળ અને સુગમ રીત. મારી ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટીને ડેવલપ કરવા માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ. IPDC ઇઝ અ ગોલ્ડ એટ ઝીરો કોસ્ટ. ઇટ વોઝ રિયલી એન અમેઝિંગ કોર્સ એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ફોર ધેટ પર્સન હુ ડિસાઇડેડ ટુ ઇન્ક્લુડ ધીસ સબ્જેક્ટ ઇન અવર સિલેબસ. પાછલા બે વર્ષમાં લગભગ 3,000 વિદ્યાર્થીઓના આવા અભિપ્રાય આપણને મળ્યા, પણ લગભગ 98% વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, દરેક ધર્મના વિદ્યાર્થીઓએ આવા જ ફીડબેક આપ્યા છે કે અમારા જીવનમાં અમે કંઈક પામીએ છીએ, આગળ વધ્યા છીએ. તો આપણને જે કહેવાય કે ખરેખર અમારો પણ એક આત્મવિશ્વાસ વધ્યો કે આપણાથી એક બહુ જ મોટી સેવા આ રાષ્ટ્રની થઈ રહી છે. કોર્સને આખો IPDCનો સિલેબસ બ્રીફ આપણે થોડું ટૂંકમાં જોઈ લઈએ કે કેવી રીતે કોર્સના સબ્જેક્ટ્સ ડિસાઇડ કર્યા છે. આની પાછળ પણ બહુ જ સારી એવી મહેનત કરવામાં આવી છે. તો રીમેકિંગ યોર સેલ્ફ એક મોડ્યુલ છે, એટલે કે વિદ્યાર્થી પોતે જ પોતાનું પરિવર્તન કરવા માટે કુટેવોમાંથી દૂર થાય અને સુટેવો અપનાવી શકે એની કેટલીક વાત આ બધા જ લેક્ચર્સની અંદર કરવામાં આવી છે, કે જેથી કરીને પાવર ઓફ હેબિટ છે, હેન્ડલિંગ સોશિયલ મીડિયા, કારણ કે આ એક બહુ મોટી ચેલેન્જ યુવાનો માટે છે, ઇમ્પેક્ટ ઓફ કંપની, આ સબ્જેક્ટ છે એ બહુ જ સારી રીતે રીમેકિંગ યોર સેલ્ફમાં કવર કરવામાં આવ્યા છે. ત્યાર પછી લર્નિંગ ફ્રોમ લેજેન્ડ્સ, એક આપણા ટીમની અંદર સાયકોલોજિસ્ટ પણ છે, એમને પણ કીધું કે અત્યારની જનરેશનને કદાચ તમે ડાયરેક્ટ ઉપદેશ આપશો ને કોઈ ગ્રહણ નહીં કરે એવી તૈયારી નથી, એટલે એ લોકોને એમના જ રોલ મોડેલ એમના જીવનમાં કંઈક હોય અને એના દ્વારા શીખવામાં આવે તો ખૂબ સારું રહેશે. તો લર્નિંગ ફ્રોમ ધ લેજેન્ડ્સમાં દાખલા તરીકે વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન છે, કોમ્પિટિશન, જેલસી, ઈર્ષા, એને ફેસ કરવા માટે સચિન તેંડુલકરમાંથી આપણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એટલે કે કઈ રીતે આપણે વધારે સારી રીતે એકબીજાને સ્વીકારી શકીએ એ મેસેજ આપવામાં આવ્યો છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબમાંથી આપણે સિમ્પ્લિસિટીનો મેસેજ અને રાષ્ટ્રભક્તિનો મેસેજ એમાંથી આપણે તારવ્યો છે. અને ત્યાર પછી રતન ટાટા સાહેબના જે કહેવાય કે કેસ સ્ટડી દ્વારા આપણે હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધોનું કેટલું મૂલ્ય છે એ શીખવાનો પ્રયત્ન કર્યો છે. પ્રમુખ સ્વામીજીના જીવન દ્વારા ગમે તેટલી સત્તા મળે કે આપણે હજારો લાખો માણસો માનતા હોય પણ નમ્ર ભાવે સર્વન્ટ લીડરશિપ કેવી રીતે કરી શકીએ, કહેતા કે નમ્ર ભાવે, દાસ ભાવે, સરળ ભાવે કેવી રીતે સેવા કરી શકાય, આ એક મુદ્દો શીખ્યો છે. તો લર્નિંગ ફ્રોમ ધ લેજેન્ડ્સ એક મોડ્યુલ છે. ત્યાર પછી ફ્રોમ હાઉસ ટુ હોમ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મકાન કદાચ ઈંટ ચૂનાનું બની જાય પણ એની અંદર લાગણી અને હૂંફ ન હોય તો એ મકાન ક્યારેય ઘર બનતું નથી. તો મકાનથી ઘર તરફ જવા માટે લિસનિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, બોન્ડિંગ ધ ફેમિલી, આ બધા ફરગીવ એન્ડ ફરગેટ, ભૂલી જાઓ અને ક્ષમા આપો વગેરે સબ્જેક્ટ્સ કવર કરવામાં આવ્યા છે. ત્યાર પછી ફેસિંગ ફેલિયર્સ, અત્યારે વિદ્યાર્થીઓમાં આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે સહેજ નિષ્ફળતા મળે અને કોઈક અવળા સ્ટેપ લઈ લેતા હોય છે, એને ફેસ કરવા માટે ફેસિંગ ફેલિયર્સ માટેનું આ મોડ્યુલ છે. ત્યાર પછી માય ઇન્ડિયા માય પ્રાઇડ,
એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ખાસ આ વાત કરવામાં આવી છે કે રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતા અને ગૌરવ જાગે એવા પ્રકારનો અભ્યાસક્રમ ઉચ્ચ જે આપણા શિક્ષણ સંસ્થાનો કહેવાય એમાં થવો જોઈએ. તો એ જ રિલેટેડ આ આખું મોડ્યુલ છે જેમાં 5 લેક્ચર દ્વારા આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ, ભારતનો ભવ્ય ભૂતકાળ કેવો હતો, વર્તમાને કેવી સમસ્યા છે, અને વિદ્યાર્થી તરીકે કે પછી કોઈ પણ આપણે જગ્યાએ હોઈએ પણ અમુક મૂલ્યો જે કોમન છે, ઓનેસ્ટી, રિસ્પોન્સિબિલિટી, લોયલ્ટી, સિન્સિયારિટી, આ બધી વસ્તુઓ દ્વારા દેશને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ કવર કરવાનો પ્રયત્ન આ મોડ્યુલ દ્વારા આપણે કરવામાં આવ્યો છે. અને સોફ્ટ સ્કિલ્સ જે અમુક બેઝિક છે, મસ્ટ છે, જરૂરિયાતવાળી છે, એ સોફ્ટ સ્કિલ્સના કારણે પણ કેટલાક લેક્ચર્સ એ આપણે આ કોર્સમાં કવર કર્યા છે. અને સેલ્ફલેસ સર્વિસ, નિસ્વાર્થ ભાવે સમાજ સેવા આપણે કેવી રીતે કરી શકીએ એ પણ આપણે પ્રયત્ન આ કોર્સ દ્વારા કર્યો છે. તો ટૂંકમાં આપણે કહીએ તો આપણે બધાએ સાથે મળીને રાષ્ટ્રની ઉન્નતિ માટે કદાચ આ કોર્સને વિદ્યાર્થીઓને આપણે આપીએ અને કદાચ એને શરૂઆતમાં ગમે ન ગમે પણ એના હિત માટે 100% છે એ આપણે આત્મવિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓના હિત માટે અને આપણે જે પણ શિક્ષણ અધિકારીશ્રીઓ અહીંયા બેઠા છે તો આવા પ્રકારનું એક મૂલ્યોનું એજ્યુકેશન, મૂલ્યોનું શિક્ષણ માટેનો આ પ્રયત્ન એ BAPS સંસ્થા દ્વારા નવતર સ્વરૂપે થયો છે. એમાં આપણે સૌ પણ સહભાગી બનીએ અને દેશની સેવામાં જોડાઈએ એ જ સૌને નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે.